2 માર્ચ 2024 શનિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ જે દ્રષ્ટાંત કથા સંભળાવે છે તેમાં નાનો દીકરો આ ઇઝરાયેલી સમાજની માફક બાપની જાહોજલાલી ચોપાસ ફેલાયેલી છે અને તેની વચ્ચોવચ્ચ દુકાળિયા દેશમાં ભૂંડો ચરાવતો એકલો અટૂલો છે. મીખા પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ કોઈક ચમત્કાર બતાવે. ઈસુની દ્રષ્ટાંત કથામાં નાના દીકરાના દિલમાં બાપને ઘેર પાછા જવાની ઈચ્છા જાગે છે. આ પ્રભુએ કરેલો મોટો ચમત્કાર છે. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા એ પ્રભુની કૃપા વગર શક્ય નથી. મીખા પોતાની પ્રાર્થનામાં વિશ્વાસ વ્યક્ત કરે છે કે પ્રભુ તો અપરાધ ક્ષમા કરે છે અને આજ્ઞાભંગ દર ગુજર કરે છે. ઈસુની દ્રષ્ટાંત કથામાં બાપ પણ નાના દીકરાને બિનશરતી માફી આપી આનંદ ઉત્સવ કરે છે. ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહેવી પડી કારણ ઈસુ જકાતદારો અને પાપીઓને આવકારતા હતા તેનો કેટલાકે વિરોધ કર્યો હતો. મીખાએ પ્રભુ માફી માગે છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઈસુ તો એ વિશ્વાસને મૂર્તિમંત કરી બતાવે છે. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.